અરવલ્લીથી ખૂબ જ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર અરવલ્લી જિલ્લામાં લાંચ લેતા અધિકારી ઝડપાયા છે. જી હા, આપને ફરી એક વખત જણાવી દઈએ કે અરવલ્લી જિલ્લાના ધનસુરા વન વિભાગના આરએફઓ 30,000 ની લાંચ લેતા ઝડપાયા છે. તો ધનસુરામાં વન વિભાગના આરએફઓ 30,000 ની લાંચ લેતા ઝડપાયા છે. તો અંગે વધુ માહિતી આપવા માટે અરવલ્લીથી અમારા સંવાદદાતા જોડાઈ ચુક્યા છે, જયદીપ ભાટિયા. જી જયદીપ, જણાવશો કે અરવલ્લી જિલ્લામાં લાંચ લેતા અધિકારી ઝડપાયા છે, તો શું છે સમગ્ર માહિતી? ચોક્કસથી રહેના વાત કરવામાં આવે તો એક પછી એક એસીબી ની ટ્રેપ જોવા મળી રહી છે. ત્યારે આજે ધનસુરા ખાતે જે વન વિભાગના ઓફિસર જે હતા તે 30,000 ની લાંચ લેતા ઝડપાયા હતા. સાથે સાથે આરએફઓ અને ચોકીદાર પણ એસીબી ને ઝપેટમાં આવ્યા હતા. સાથે આરએફઓ એ પુલેત્રા અને ચોકીદાર વિક્રમભાઈ એસીબી ની ઝપટમાં ઝડપાયા હતા અને 30,000 ની લાંચ લેતા સંગ્યા ઝડપાયા છે. જી જી, અવારનવાર આવા લાંચી અધિકારીઓ ઝડપાતા રહેતા હોય છે, ત્યારે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? ચોક્કસથી જે રીતે વાત કરવામાં આવે તો એક પછી એક જે એસીબી ની ટ્રેપ થતી હશે ત્યારે તંત્ર દ્વારા પણ કાયદેસરના જે કાર્યવાહી થતી હશે તે પણ કરતા હોય જોવા મળી રહ્યા છે. જી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે મારા સંવાદદાતાએ સમગ્ર માહિતી આપી, ધનસુરામાં વિસ્તરણ રેન્જના આરએફઓ અને ચોકીદાર એસીબી ના છટકામાં ઝડપાયા છે. અરવલ્લી જિલ્લાના ધનસુરા વન વિભાગના આરએફઓ 30,000 ની લાંચ લેતા રંગિયા ઝડપાયા છે. તો આરએફઓ ફુલિત્રા અને ચોકીદાર વિક્રમભાઈ એસીબી ના છટકામાં ઝડપાયા છે. નર્સરી મંજૂર કરવા માટે 30,000 ની લાંચ જે માંગવામાં આવી હતી, તો 30,000 ની લાંચ લેતા જિલ્લાના ધનસુરા વન વિભાગના આરએફઓ ઝડપાયા છે. 30,000 ની લાંચ લેતા ઝડપાયા છે. નર્સરી મંજૂર કરવા માટે 30,000 ની લાંચ લેતા તેઓ ઝડપાયા છે. તો સાબરકાંઠા એસીબી ના છટકામાં ઝડપાતા તેઓ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.